बाळकी ने त्यजी देवानो मामलो सामे आव्यो छे। राज्यभरनी महिलाओं में रोष जोवा मळी रह्यो छे। साथे महिलाओं कहेवुं छे के एक माता पोतानी मर्जी थी बाळकने त्यजी देती नथी, परंतु परिवारना कारणे समाजना कारणे थी आवुं पगलुं भरवुं पड़े छे। आवा किस्साओमां महिलाओए समजवुं पड़शे के आगळ आववुं पड़शे। अमदावादनी महिलाओनुं शुं कहेवुं छे आ जाणीए। राज्य में नवजात बाळक ने त्यजवानी घटनाओं अवारनवार बनती होय छे। आपणे आवी अनेक घटनाओं जोई हशे, परंतु गईकाले राजकोट में जे बाळकी ने त्यजवामां आवी छे तेमां क्यांक एवुं जाणवा मळी रह्युं छे के जे महिलानी डिलिवरी हशे ते पण रस्ता उपर थई हशे ने त्यारबाद बाळकी ने त्यजवामां आवी छे। आ घटना केटली योग्य छे? एक तरफ सरकार सेक्स रेशियोनी वात करती होय छे कि महिलाओंनी संख्या घटी रही छे, ने बीजी तरफ अवनवी घटनाओ एटले आवी घटनाओ सामे आवी रही छे। बाळकी त्यजवानी केटली योग्य छे? अमदावादनी महिलाओ આપણી જોડે છે, એમની સાથે જ વાત કરીશું। એક મહિલા તરીકે તમે કઈ રીતે જુઓ છો બાળકી ત્યજી દેવામાં આવી છે કેટલી યોગ્ય છે? કારણ કે એક માં પોતાના બાળકને ત્યજતું હોય ત્યારે એ સ્થિતિ કેવી હશે, અને એક મહિલા તરીકે તમે શું માનો છો? માનો પ્રેમ તો એવો નથી હોતો, પણ ઘરવાળાનો કોઈક એવો સમસ્યા એવી હોય છે કે છોકરીને તે સંભાળી શકતા નથી, એના માટે એનો વિરોધ કરે છે કે છોકરી અને છોકરામાં ભેદભાવ રાખતા હોય છે। એના માટે પણ માં એક વિચાર બદલીને પોતાની છોકરી માટે આ રીતે પગલું ભરી શકે છે। તો ખરેખર આ રીતે ત્યજવું એ ખોટું છે એવું તમે માનો? હા, ખોટું છે। આ કારણે સરકારને કંઈક પગલાં લેવા જોઈએ એના માટે। આ રીતે કોઈ પણ માં છે આવી રીતે કરી ના શકે, પણ એની કોઈક એવી અકરુણ ઘટના હોય એના કારણે પણ આ બાળકીને ફેંકી દેવામાં આવતી હોય છે। પણ આવું ખરેખર કરવું ના જોઈએ, અને એના માટે પેરેન્ટ્સ છે એને પણ થોડું ધ્યાન રાખવું જોઈએ। સરકારે પણ આ મામલે ઘણી બધી એવી તકલીફ હોય છે, એ સરકારે આ મામલે થોડીક વિચારસરણીને આગળ વધારી અને સરકારે પગલાં ચોક્કસથી લેવા જોઈએ। ઘરના લોકો એ રીતે એમને મજબૂર કરે છે, એના કારણે એમને ત્યાજવા પડે છે, પણ એ રીતે ના કરવું જોઈએ। તમે ઘરના લોકોની વિરોધ બી થઈ શકો છો તમારા બાળક માટે। आप किस तरह से देखते हो पूरे मामले को, क्योंकि छोटे बच्चे न्यूबॉर्न बेबी है, बेबी गर्ल है, उसको रास्ते पे छोड़ के पेरेंट्स चले गए हैं, किस तरह से देखते हो? ये तो बहुत ही गलत बात है, क्योंकि आज के जमाने में लड़कियां लड़कों से कोई भी बाबत में कम नहीं है। हर साल में हर जगह पे लड़कियां लड़कों के एक ही तरह एकदम साथ साथ खड़े हैं। घटना को किस तरह से देखते हो? तो रिस्पॉन्सिबिलिटी लेनी चाहिए, और मेरे हिसाब से अपने सरकार के नजरिया भी थोड़ा इसमें होना चाहिए कि वो गर्ल्स के पेरेंट्स को थोड़ा बहुत सपोर्ट करे। और मुझे ऐसा लगता है कि लड़की बिना तो लड़के समझ में हो ही नहीं सकता, इसीलिए लड़कियों की तो ज्यादा इज्जत होनी चाहिए। और हाल फिलहाल में जो लड़कियों के ऊपर टॉर्चर हो रही है, या भी कोई भी लेडीज हो उसके ऊपर जो अन्याय हो रहा है, उसके विरोध में हम सब लेडीज को ही सबसे आगे आना चाहिए। ચોક્કસ તમે શું માનો છો કે આ રીતની ઘટનાઓ કેટલી યોગ્ય છે? યોગ્ય તો નથી, પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સમાજની જે આપણી માનસિકતા છે એ જ આમાં ક્યાંક ભાગ ભજવી રહી છે। કેમ કે આપણે એક લેડી તરીકે પણ ઘણી બધી સ્ત્રીઓ મેં એવી જોઈ છે કે જે એવું કહેશે, ના હો સ્ત્રી બનવું તો મને આવતા જન્મમાં જો સ્ત્રીનો અવતાર ના મળ્યા, પોતે પ્રાઉડ ફીલ નથી કરતા કે હું સ્ત્રી છું તો હું બધી જ જગ્યાએ પહોંચી શકું છું, બરાબર? નારી તું નારાયણી એમને એમ તો કહેવાયું નથી, અને આજના જમાનામાં જોવા જાઓ તો એ વર્કિંગ વુમન પણ છે અને હાઉસવાઈફ પણ એટલી જ છે। તો જો આપણે આપણી સામાજિક જે માનસિકતા છે એ નિભાવીશું, કે જો તમે જોયું હશે કે બંને હસબન્ડ વાઈફ જોબ કરતા હશે ને તો પેલો આઈને શાંતિથી બેસે, તું પાણી લાવજે, તું આમ કરજે, કેમ એ પણ થાકીને આવે છે। તો ક્યાંક ને ક્યાંક આ બધામાં મને એવું લાગે છે કે આપણી પોતાની માનસિકતા પણ જો આપણે સુધારવી પડે, સરકાર તો એની રીતે પગલાં લે જ છે, એટલે લાગે છે કે આપણી પરવરિશમાં જ ક્યાંક ખામી રહી જતી હોય, ક્યાંક ને ક્યાંક ખામી છે। આપણે એઝ અ લેડીઝ આપણે પણ આપણા બાળકને એવું કહીશું કે ના તું છોકરો છે ભાઈ તું રહેવા દેજે, કેમ પહેલેથી જ એના મગજમાં તમે એવું નાખો જ છો શું કરવા કે તું છોકરો છે તો આ કામ તું ના કરીશ, છોકરી છે તો એ જ આ કામ કરશે। તમે પોતે જ, હું એમ કહું છું કે આજની યંગ જનરેશન પોતે એવું સમજી શકે છે, તો પોતાના છોકરાને તમે એવી રીતે ઉછેર કરો કે એ એક સ્ત્રીને સન્માનની નજરે જુએ, જો એ સન્માનની નજરે જોતો થઈ જશે તો ઓટોમેટિક આ બધી સમસ્યાઓ ધીરે ધીરે જે રેપ છે એ બધું ધીરે ઓછું થઈ જ જવાનું છે। મારું એવું જ માનવું છે કે આ હેવાનિયત ભર્યું વર્તન છે, અગર આવું કંઈ થઈ રહ્યું છે જે અંશને આપણે પાડી નથી શકવાના એ અંશને લાવવાની શું જરૂર છે? અને અગર આજુબાજુ એવું થઈ રહ્યું છે, ક્યાં તો કોઈ જગ્યાએ થઈ રહ્યું છે કે કોઈની નજરમાં આવી રહ્યું છે, તો એને ચોક્કસથી રોકવામાં આવે, સરકાર પણ એના માટે કોઈ કલમ બનાવે, કોઈ એવો સ્ટ્રિક્ટ લો બનાવે જે ફોલો કરવો પડે, હું આની બહુ જ વિરોધ છું। એક મહિલા તરીકે જાણે કે આ રાજકોટની ઘટના આપે જોઈ હશે કે રસ્તા ઉપર બાળકને ત્યજવામાં આવ્યું છે, એના ડીએનએ સેમ્પલ લઈને અત્યારે મોકલવામાં આવ્યા છે, પરંતુ એવી કેવી પરિસ્થિતિ
મજબૂરી ઊભી થતી હોય છે કે જ્યારે મહિલા આવા નિર્ણય લેતી હોય. હા, કેમ ક્યાંક ને ક્યાંક એની મજબૂરી હોય, ક્યાંક એને ટોર્ચર થતું હોય, ક્યાં એવું હોય કે એક્સેપ્ટ કરવા રેડી ન હોય એવી કોઈ સિચ્યુએશન લાવી ન જોઈએ કે કોઈ મહિલાને આવું કરવું પડે. આ બહુ જ દર્દનાયક ઘટના છે, આવું હોઈ ન શકે. આને રોકવા માટે આપણે ચોક્કસથી પ્રયત્ન કરવા જોઈએ. આપણે જ આપણી પરવરિશમાં બાળકોને નથી શીખવાડતા કે મહિલાઓનું સન્માન કરે, અને જે બાળક છે, જે નિર્દોષ બાળકોને ત્યજવામાં આવે છે, એ ક્યાંક ને ક્યાંક પરિવારોની બેદરકારી અને પોતાની તેમની માનસિકતાના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. એને રોકવા માટે સરકાર અને આપણે કંઈક પગલાં લેવા પડશે તો જ આવી ઘટનાઓને રોકી શકાશે. કેમેરામેન અમિત સાથે આશકાજાની ઝી મીડિયા અમદાવાદ.